બધા બહુ જાજી એક બધા મીટિંગ થયેલી ને એમાં બધા એક વાત કરતા હતા, બધી પ્રકારના માણસો. એમાં એક પ્રશ્ન મૂકવામાં આવ્યો કે ભાઈ આ જીવન કેવું છે, આ જિંદગી કેવી, બહુ સમજવા જેવી વાત. એમાં એક ઇતિહાસકાર પ્રોફેસર ઊભા થયા, કોલેજમાં ઇતિહાસ ભણાવતા, એણે આમ પુસ્તક કરીને કીધું ભાઈ જિંદગી તો છે ને આ પુસ્તકના પાના જેવી છે, ઇતિહાસના પાના જેવી. તે કે કેમ, આમ પાનું ફેરવી એટલે ઇતિહાસ બદલાઈ જાય કે? એને જિંદગીના સમયના પાના ફરે ને ક્યારે કોનો કઈ રીતનો ઇતિહાસ બદલાય કે નક્કી જ નથી હોતું. એક બીજો માણા ઊભો થયો, ઇલેક્ટ્રિકસિટીમાં કામ કરતો હતો, જીવીબી કહેવાય શું કહેવાય જે કહેવાય તું, એ કે બાપલાય મને તો જિંદગી છે ને ઇલેક્ટ્રિકના સ્ટાર્ટર જેવી લાગે છે કે છે. એ ધબ શાનું જો પડી ગયું અને ફ્યુઝ ઉડી ગયો ધબો નમા કે. એટલે જ્યાં સુધી ફ્યુઝ હોય ત્યાં સુધી હરખો યુઝ કરી લેવો, નકર પાછો ફૂટી જાય. ગોકળી ઊભો થયો ભરવાડ, મોટી જબર પાઘડી કેડ્યું, આમ લાકડી કરી, સાંભળો સાંભળો કે છે, મારા મતે તો આ જિંદગી છે ને ત્રણ પગા છકડા જેવી છે કે. હોનો હોય ને બધા કે કેમ ભાઈ, તો કે ત્રણ પગા વાળો છકડો કોઈની સાઈડ કાપે નહીં, કોઈને આપે નહીં. સાચું છે ખોટું, કોઈ નહીં કાપે નહીં, કોઈને આપે નહીં. અને પછી એક મોબાઈલની દુનિયાનો માણા ઊભો થયો, એને મોબાઈલ આમ કર્યો, ભાઈ જિંદગી તો આ મોબાઈલ જેવી છે. તો કે ભાઈ કેમ, તો કે સાંભળો આ મોબાઈલમાં એવું છે કે નેટવર્ક હોય ને ત્યારે બેલેન્સ ન હોય, બેલેન્સ હોય ને ત્યારે નેટવર્ક ન હોય કે છે. સમજાણું, આપણી પાસે નેટવર્ક ફૂલ હોય ને ત્યારે મગજનું બેલેન્સ ન હોય, સમજ ન હોય, અને નેટવર્ક બધા ખતમ થઈ જાય ને પછી બેલેન્સ થાય. કેવું છે, એટલે બેલેન્સ અને નેટવર્ક બે જ્યારે હોય ને ત્યારે માણસે હરખું જીવી લેવાય.